સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોએ શિયાળો પાકનું વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદના અભાવે પાણી ન મળવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડાતા કેનાલ કાંઠાના અનેક ખેડૂતોને ફાયદો થયો હતો. આ વર્ષે ખેડૂતો માટે જાણે કે કહેર બનીને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષે એક તો ઉનાળામાં કાળઝાળ ગરમી પડી તો ચોમાસામાં પૂરતો વરસાદ પણ ના આવ્યો, અને જે વરસાદ આવ્યો તે વરસાદે પાકમાં નુકસાન કર્યું હતું. આ બધામાં માંડ માંડ છૂટીને ખેડૂતોએ શિયાળા પાકનું વાવેતર પણ કર્યું, પરંતુ પાણી વગર ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ હાથમતી જળાશયમાં કેનાલ દ્વારા પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને શિયાળો પાકોને જીવનદાન મળી ગયું છે. ખાસ કરીને ઘઉં, બટાકા, જીરું અને શાકભાજીના પાકોમાં પાણી મળવાથી ફાયદો થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અહીંયા ઘઉંની સિઝન હોવાથી નદીમાંથી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને ખેતીમાં ઘઉં પાક વ્યવસ્થિત થાય એ મુજબ સિઝનમાં 5 વાર કે 6 વાર જો આ કેનાલ ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને ખેતી સારી થઈ શકે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં તો પૂરતો વરસાદ ન પડ્યો, પરંતુ રાજસ્થાન અને ઉપરવાસમાં વધુ વરસાદને લઈને હાથમતી ડેમમાં પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું હતું, અને આ પાણીથી કેનાલ કાંઠાના તમામ ગામડાઓના ખેડૂતોને ફાયદો થાય તેમ છે. અને એમાં પણ હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના 30 જેટલા ગામોને લાભ મળતો હોય તો 2800 હેક્ટર જમીનને પિયતનું પાણી મળશે. હાલમાં ખેડૂતોએ ઘઉં, જીરું, વરિયાળી સહિત શાકભાજીનું પણ વાવેતર કર્યું છે. પાણી કેનાલમાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો તંત્ર દ્વારા 5 પાણી આવવાની વાત કરાય છે અને પાણીનો જથ્થો પણ પૂરતો છે તેવું અધિકારીઓ જણાવ્યું હતું. જીવન જથ્થો 3,554 MCFT એટલે કુલ જથ્થા કેપેસિટીની સામે 67% જેટલું પાણી છે. અને હમણાં જ તાજેતરમાં ખેડૂતો અને સલાહકાર સમિતિની મિટિંગ થઈ ગઈ, એમાં 5 પાણી આપવાનું 2800 હેક્ટરમાં નક્કી કરવામાં આવ્યું છે. આપણે 5 પાણી આપવાનું ચાલુ કરવાનું છે. એમાં પ્રથમ પાણી 15-11 થી હાથમતીના A, B અને C ઝોનમાં આપવાનું પ્લાનિંગ કરેલું છે. એક બાજુ પાણીની ઉણપ છે ત્યારે હાથમતી ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં જાણે કે ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને આ પાણીથી ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે. રાજેશ જોશી, આઝાદ ન્યૂઝ, સાબરકાંઠા.